हेलो स्टूडेंट, अपने स्टैंडर्ड 5 में लिटल स्टेप 1 जो था तो इंग्लिश में बराबर छे। वे अपने यहां नेक्स्ट જોઈએ શું છે અહીંયા જુઓ જોઈએ અ ન્યુ સ્ટુડન્ટ હેઝ કમ ટુ યોર ક્લાસ એટલે એક નવો વિદ્યાર્થી છે તમારા ક્લાસમાં આવે છે કમ્પ્લીટ ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન રાઇટિંગ આન્સર એન્ડ ટોક ટુ હિમ ઓર હર એટલે કે યોગ્ય ઓપ્શન પસંદ કરો અને પછી તમે તેની સાથે વાક્ય પૂર્ણ કરો જો પર્સન એક એટલે કે પહેલો જણ કે છે હેલો આઈ એમ પછી યોર નેમ અહીંયા શું લખવાનું તમારે તમારું નામ લખવાનું હવે પર્સન ટુ શું કહેશે હેલો હિના પહેલા પર્સને જે નામ કીધું હોય બરાબર છે એ નામથી જ કહે હવે તમને એમ કોક કેમ કહે કે હાલો હું શ્યામ છું તો તમે એને શું કહેશો હેલો શ્યામ એટલે બીજો પર્સન કહેશે હેલો હિના આઈ એમ બ્લેન્ક યોર ન્યૂ ફ્રેન્ડ્સ નેમ હવે જે નવું પર્સન આવ્યું છે નવું વિદ્યાર્થી આવ્યો છે એ અહીંયા પોતાનું નામ કહેશે એટલે એમ કહે છે કે આઈ એમ નેહા આમાં તમે તમારી જાતે પણ લખી શકો પર્સન એક નાઇસ ટુ મીટ યુ બરાબર છે કોઈ પણ આપણને મળે તો આપણને શું કહીએ તમને મળીને આનંદ થયો એટલે નાઇસ ટુ મીટ યુ ગુડ ડે નો કહીએ શું કહીએ નાઇસ ટુ મીટ યુ ફ્રોમ વિથ સ્કૂલ હેવ યુ કમ એટલે આપણે શું પૂછીએ તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો નવો વિદ્યાર્થી આવે તો આપણે એને શું પૂછીએ તમે પહેલાં કઈ સ્કૂલમાં હતા તો પર્સન ટુ આઈ હેવ કમ ફ્રોમ એક્સ વાય ઝેડ સ્કૂલ તમે તમારી સ્કૂલનું નામ પણ લખી શકો સોરી તમારી સ્કૂલમાં તો વિદ્યાર્થી આવ્યો હોય બરાબર છે એટલે તમારે બીજી કોઈ પણ સ્કૂલનું નામ અહીંયા લખવાનું કે હું આ સ્કૂલમાંથી આવી છું અથવા તો આવ્યો છું એટલે પર્સન એક એટલે કે તમે પાછા શું પૂછશો ઓકે લેટ્સ મીટ અવર અધર ફ્રેન્ડ્સ એટલે આપણે શું કહીએ ચાલો મીટ એટલે મળીએ કોને તો કે અધર એટલે કે બીજા ફ્રેન્ડ્સ એટલે મિત્રોને ચાલો આપણે બીજા મિત્રોને મળીએ એટલે પર્સન ટુ જે ન્યૂ સ્ટુડન્ટ હશે એ શું કહેશે હા વાર યુ નહીં કે શું કહે શ્યોર લેટ્સ મીટ કે પાક્કું ચાલો મળીએ હવે પર્સન એક શું કહેશે ધે ઓલ આર અવર ફ્રેન્ડ્સ આ બધા આપણા મિત્રો છે પછી અહીંયા મિત્રોના નામ લખવાના તમારા જે પણ મિત્રો હોય કેતા જયા મીના એ તમારા અહીંયા નામ લખવાના પર્સન થ્રી વેલકમ ટુ અવર ક્લાસ અમારા ક્લાસમાં તમારું સ્વાગત છે બરાબર ગો ટુ અવર ક્લાસ એમ તો નો કે શું કે સ્વાગત કરે કોઈ પણ એટલે અહીંયા આવે વેલકમ વેલકમ ટુ અવર ક્લાસ હવે ડબલ્યુ એચ એ ટી વોટ ઇઝ ઇટ એટલે કે આ શું છે વોટનું મિનિંગ શું થાય શું તમારે જ્યારે કાંઈ પણ ઇંગ્લિશમાં પૂછવું હોય કે પેલું શું છે બરાબર છે તમે શું છો કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે વિશે જાણવા માટે શેનો ઉપયોગ થાય ડબલ્યુ એચ એ ટી વોટનો જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે વોટ ઇઝ ઇટ તે શું છે બરાબર પ્રાણી વસ્તુઓ કે પક્ષી માટે વોટ વપરાય તો આ ગાય છે એ આપણે ખબર નથી તો નાનો છોકરો શું પૂછશે વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ કાઉ અને ઇઝ ન લખવું હોય તો આપણે અહીંયા એફોસ્ટ્રોફી કરી અને એસ પણ લખી શકીએ ઇટ્સ અ કાઉ આઈની બદલે અહીંયા એફોસ્ટ્રોફી લગાડી દેવાની અને ઇટ્સ અ કાઉ એવી રીતે પણ તેનો જવાબ આપી શકીએ તો વોટ એટલે શું થાય શું કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વસ્તુ બરાબર છે કોઈ પણ વ્યક્તિ છે એના માટે પણ ક્યારેક વોટ વપરાય પણ એ વ્યક્તિના સંદર્ભમાં ક્યારે વોટ વપરાય કે એનો આપણે વ્યવસાય જાણવો હોય તો કે તે શું છે તે ડૉક્ટર છે વકીલ છે તો તેના માટે પણ વોટ વપરાય પણ એ તમારે હજી આવશે નહીં તમારે ખાલી વસ્તુ પ્રાણી અને પક્ષી માટે જ વોટ છે એ વાપરવાનું છે હવે જો અહીંયા બીજા એક્ઝામ્પલ જોઈએ વોટ ઇઝ ઇટ તે શું છે અ બનાના ઓર અ મેંગો તો એ શું છે મેંગો તો આપણે એનો આન્સર કેવી રીતે આપવાનો અહીંયા લખવાનું અ મેંગો પછી આખો આન્સર લખવાનો ઇટ ઇઝ અ મેંગો એવી જ રીતે અહીંયા વોટ ઇઝ ઇટ આ શું છે ગ્લુસ્ટિક છે કે પેન છે તો કે અ ગ્લુસ્ટિક અહીંયા તમારે લખવાનું અ ગ્લુસ્ટિક અને નીચે લખવાનું ઇટ ઇઝ અ ગ્લુસ્ટિક અથવા તો ઇટ્સ લખવાનું ઇટ્સ અ ગ્લુસ્ટિક વોટ ઇઝ ઇટ આ શું છે એન ઇરેઝર ઓર અ શાર્પનર ઓકે ઇરેઝર તો એન ઇરેઝર તો અહીંયા લખવાનું ઇટ્સ એન ઇરેઝર પછી એવી જ રીતે વોટ ઇઝ ઇટ આ શું છે જો એ પણ શું છે વસ્તુ એના માટે શું વપરાણું તો અ બુક ઇટ ઇઝ અ બુક પછી
તો કે વોટ ઇઝ ઇટ અ સનફ્લાવર ઓર મેરીગોલ્ડ તો સનફ્લાવર એ પણ એક ફૂલ થયું પશુ પક્ષી વૃક્ષ ફૂલ આ બધા માટે વોટ વપરાય ઇટ ઇઝ અ સનફ્લાવર વોટ ઇઝ ઇટ જો આ પ્રાણી એવું ટાઈગર કે લાયન તો કે અ લાયન ઇટ ઇઝ અ લાયન વોટ ઇઝ ઇટ ડોગ કે કેટ પાછું પ્રાણી એવું કેટ અ કેટ ઇટ ઇઝ અ કેટ વોટ ઇઝ ઇટ હોર્સ ઓર ડોંકી તો કે અ હોર્સ ઇટ ઇઝ અ હોર્સ વોટ ઇઝ ઇટ અ પીજન ઓર પેરોટ જો પક્ષી એવું તો આ શું છે પેરોટ અ પેરોટ ઇટ ઇઝ અ પેરોટ વોટ ઇઝ ઇટ અ સ્પેરો ઓર ક્રો તો ધીસ ઇઝ અ સ્પ્રે પેરો તો ઇટ ઇઝ અ સ્પેરો વોટ ઇઝ ઇટ અ જાસ્મિન ફ્લાવર ઓર અ લોટસ ફ્લાવર તો કે ઇટ ઇઝ લોટસ ફ્લાવર અ લોટસ ફ્લાવર નીચે લખવાનું ઇટ ઇઝ અ લોટસ ફ્લાવર વોટ ઇઝ ઇટ એન એપલ ઓર અ ચેરી તો કે એન એપલ ઇટ ઇઝ એન એપલ અહીંયા શું આપ્યું છે તો કે પિક્ચર ચિત્રો જોવો અને ઉદાહરણ મુજબ જવાબ લખો વોટ ઇઝ ઇટ આ શું છે તો કે ઇટ ઇઝ અ બેડ વોટ ઇઝ ઇટ તો કે સોફા છે તો અહીંયા લખવાનું ઇટ ઇઝ અ સોફા વોટ ઇઝ ઇટ અ ડોરમેટ તો ઇટ ઇઝ અ ડોરમેટ એટલે પગલું છણ્યું વોટ ઇઝ ઇટ ટીવી તો ઇટ ઇઝ અ ટીવી વોટ ઇઝ ઇટ અ કોઈન તો ઇટ ઇઝ અ કોઈન તો હવે તમને સમજાઈ ગયું વોટ એટલે શું જ્યારે શું વડે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીએ બરાબર છે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.